ભરૂચમાં હિન્દુ મુસ્લિમ યુવાનો દ્વારા ભરૂચ તેમજ મંદસૌરમાં માસૂમ બાળાઓ પર બનેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં એક રેલી કાઢી બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. ભરૂચ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનોએ માસૂમ બાળાઓ પર બનતી દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢી આવા નરાધમોને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરતા સૂત્રોચ્ચારો કર્યા હતા. આજ રોજ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના હિન્દુ અને મુસ્લિમ યુવાનો દ્વારા મધ્યપ્રદેશના મંદસૌર શહેરમાં એક 8 વર્ષની દીકરી જે સ્કૂલે જતી હતી તેની સાથે બે નરાધમોએ જે બળાત્કાર કરી અને એનું જીવન બગાડેલું છે એનું વિરોધ પ્રદર્શન અને ભરૂચ શહેરમાં પણ એક આવા આલી વિસ્તારમાં એક બનાવ બનેલો છે દીકરીના છેડતીનો. આ બંને બનાવો ભારત દેશ અને ગુજરાત માટે શરમજનક બાબત છે. આપણે ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગીએ કે આ બળાત્કારીઓને વિરુદ્ધ એવો સખત કાયદો હોવો જોઈએ કે એમની ઉપર ગુનો સાઈ લઈને તરત ફાંસીના માર્ગે ચડાવી દેવા જોઈએ. અમારી સમાજના લોકોની માંગ છે, તમામ નવયુવાનો હિન્દુ અને મુસ્લિમ ભેગા થઈને આજે આ બંને બનાવોને અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને મંદસૌરના જે બેટીના ગુનેગારો છે એમનો કેસ ફર્સ્ટ જ કદમાં ચાલવો જોઈએ અને ફર્સ્ટ જ કદમાં ચાલવી ને એમને ફાંસીના માર્ગે ચડાવવા જોઈએ. એવી જ રીતે ભરૂચની ઘટના બનેલી છે એના પર તપાસ કરીને આ આરોપીને પણ એને ફાંસીના માર્ગે ચડાવવા જોઈએ. એટલા માટે કે ફરી વખત કોઈ દીકરી કે કોઈ બહેનનો આવી તો એની ઉપર અત્યાચાર ના થાય. આજે તમે જોઈ શકો છો નાની દીકરીઓનો શું ગુનો છે. એક દીકરી 8 વર્ષની ને એક દીકરી 3 વર્ષની. આજે એમની સાથે આટલી ભયંકર દુર્ઘટના બની અને આપણા મુખ્યમંત્રી કે કોઈ આના વિરોધ અવાજ નથી હતો, પરંતુ ભરૂચ શહેરના નવયુવાનોએ નક્કી કર્યું કે આજે આપણે ભેગા થઈને સમાજના લોકો ભેગા થઈ અને આ દીકરીઓને ન્યાય અપાવવા માટે મેદાને પડવું પડશે. એટલે આજે અમારી મુહિમ અહીંયાથી ચાલુ થઈ. આ મુહિમ ગુજરાતના દરેક ખૂણે ખૂણે ચાલશે. જો તાત્કાલિક આરોપીઓને ધરપકડ થઈ ગયેલી છે, પરંતુ એમને સખતમાં સખત સજા થાય તો બીજા નરાધમો આવું કૃત્યુ કરતા અટકશે. એટલે અમારી સમાજના લોકોની, તમામ ધર્મના લોકોની લાગણી અને માંગણી છે કે આ બંને દીકરીઓને ન્યાય મળે અને જે મંદસૌરની દીકરી અત્યારે હોસ્પિટલમાં છે એનો તમામ સારવારનો ખર્ચ મધ્યપ્રદેશની સરકાર ઉપાડે અને ભરૂચની દીકરીને ન્યાય મળે. એટલા માટે આજે તમે તમામ લોકોએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, તમામ યુવાનોએ ભેગા થઈને એક ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, બીજું ભારત દેશના ગૃહમંત્રી રાજનાથસિંહ અને ત્રીજો આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી એપી કોહલી સાહેબને અને એક માંગ કરેલી છે કે આ ઘટના ભારત દેશનું માથું શરમથી ચૂકી ગયેલું છે. આપણે આજે સુપર પાવર તરફ જઈ રહેલા છે, પરંતુ આપણી દીકરીઓ અને બહેનો આપણા દેશની અંદર હિફાજતમાં નથી. તો અમે તમામ લોકો માંગણી કરીએ કે આ નરાધમોને ફાંસીને માત્ર ચઢાવો અને આ દીકરીઓને ન્યાય મળે તો ખરા અર્થમાં આ દીકરીઓને ન્યાય મળેલું ગણાશે એવી અમારી લાગણી છે. બળાત્કારીઓને ફાંસી આપો. જાતના જાતિ ધર્મને છોડીને આપણે એક માનવ છીએ એ માનવ તરીકે વિચારીને એ જ સ્થિતિએ જો મારી બાળકો જેમ સેક્સ મેન્યાક છે એ જોતો નથી કે કયા ધર્મની છોકરી છે, એણે બધાની સાથે જ આવું કરેલું છે, તો વ્યક્તિ એનાથી ઉપર ઉઠીને, સમાજથી ઉપર ઉઠીને એક માનવ તરીકે વિચારે અને આ જ જગ્યાએ જો મારી દીકરી હોય તો શું થાય આમ વિચારીને જે તે વ્યક્તિને સખતમાં સખત સજા મળે એના માટે જાગૃત બને. કોઈ પણ ભવિષ્યમાં કોઈ દીકરીને આવું કંઈક થાય તો પણ વ્યક્તિ એના પ્રત્યે પગલાં રહે. જે રીતે મંદસૌરની આ જે ઘટના છે એમપીમાં બની એ પણ એકદમ નાની બાળકી હતી અને એના સાથે આવું દુષ્કૃત્ય થયું છે એ ખૂબ જ નિંદનીય છે. આજે ભરૂચ શહેરના યુવાનો કોઈ પણ જાતના જાતિ ધર્મથી ઉપર ઉઠીને અમે લોકો આ જે ખરાબ કૃત્ય છે એની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.